વર્ષોથી તલાક હતી આ જગ્યામાં કે મારા ભદ્રેશભાઈ નો મારો માંડવો કરવો છે, કેને ભગવાનના કાંઠે બેહવું છે. બાપ નાનું બાળક હોય ને 7-8 વર્ષનું, ઈ કેની લઈ દેવું પડે ભાઈ, ઘરમાં હોય ન હોય બાપી કે લઈ દેવું પડે મારા વિહામાં. કારણ ક્યાં જગ્યામાં મારા બાપ ગાંગા તીર્થવાસીની વસ્તી આ ભૂમકા આ વાડી અહીંયા રખડતા આવ્યા હેલ્યા આવ્યા ધરતીમાં બાપ એના પગલા પડ્યા છે. ખરેખર મિત્રો કાળી મજૂરી કરતા છે અમારા કિશોરભાઈ, પણ બાપ એના બસડા 7-8 વર્ષની ઉંમર અમારા ભદ્રેશભાઈ ને એમના બે બહુડા. પણ મિત્રો આ વાડીની માલપા કાલી મજૂરી કરી બસડા ના પેટ ભરે. આ વાડીની માલપા કાળી મજૂરી કરી બસડા ના પેટ ભરે. પણ કર્મે લખ્યા કિરકાર સઠી ના સુકે નહીં, હુનર કરો હજાર આખીરે આડા હોય બાપ. એ મારા ભદ્રેશભાઈ રમતા રમતા મરના જ એ કુવાને કાઠે જન ભરયા, રમતા રમતા ને ખબર નથી પણ બાપ એ કુવામાં પડી ગયા. આ જગ્યાના આ ભૂમકા આખો. પણ બાપ તે દી મનના જરી એ મન પાવાજી દીવી મારા બાપા ગાંગા તીર્થવાસી. પોતાની માને પોતાના બાપ ને ખબર નહીં એ બાપ કુવામાં પડી ગયા. જીવ જાય જીવ આવે મરનાજ આજ જામાં ભદ્રેશભાઈ નો જીવ જાય જીવ આવે એવા સમય ની માલિબા કલાક થઈ બે કલાક થઈ અમારા કિશોરભાઈ અને ભદ્રેશભાઈ ના મમ્મી મિત્રો પ્રભાબેન આ વનવગડા ની માલિબા ગોતવા મળ્યા. મારો દીકરો ક્યાં ગયો? મારો દીકરો ક્યાં ગયો? બાપ આ વાંકડા ગોળા ગોતવા મને ભાઈ કોણ હાથ સાંભળે? જો જો જે ડાડ્યું નાખે ભાઈ ભદ્રેશ
માયા મૂકી દીધી આ વેરા વગડામાં આંખમાંથી આહુડા ની દારૂ કોક તો કયો મારો દીકરાને ક્યાંય જોયો છે પણ તેથી બાપ કલાક બે કલાક ગોતતા 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 તો મારી ન્યાજ આજુબાજુના જે ખેડૂત આમ જે કુવાની માલબા નજર માંડી ને તો થોડો થોડો પ્રાણ ખોળ્યા મારે અને બાપ રોવે હાથ પડો મારી નાદરી કિશોરિયા તારો દીકરો કુવામાં પડી ગયો છે બાપ ઉતરે છે આ હા હા બાપ તોડી કુવાને કાટે જનયામ ગોવે મેરી દીવી મારો લાડનો ખજાનો લૂંટાઈ ગયો બાપ ધોળો પોતાની માં ગાંડી બની ગઈ બાપ હાથ પાડવા માંડી ગાંડી નવાજ બની ગઈ મારા દીકરાને ભોગ બસાવો મારા ભતીજાને કોઈ બસાવો કિશોરીઓ ગામમાં ધોળા ધોળ જાય ભાઈ ને બોલાવે ભાઈ મારો રાગ નો માળો લૂંટાઈ ગયો ધોળો મારો તેમને દાદા ભદ્રેશ ને ખોટ લાગી જાય બાપ હા મારા વિહામાં કિશોર ભાઈ અટાણા સો ફરીએ ભાઈ ભદ્રેશ રમવા આવ્યો છો બાપ જે તમારે પૂછવું હોય ને આમ જા કુવામાં જોવે કિશોરભાઈ ઉભા થાવ અને કુવામાં બાપ કુવામાં જોવે ભાઈઓ મારા દીકરાને બહાર તો કાઢો મારા દીકરાને ખોળિયામાં પ્રાણ છે કે નહીં જોવો તો ઘરે મારા બાપના દીકરો આજ મારો લાડનો ખજાનો લૂંટાઈ ગયો મારો સલૈયો હાલી નીકળ્યો ત્રણ ચાર જણા પકડી રાખેલો કિશોરિયાને આ બાપ બધા ભાઈઓ ભેગા થઈ જોઈ
દીકરીઓ તો બહુ વાલી હતી, બેનું છે ને ભાઈ. અને આ જગ્યામાં અમારા ભદ્રેશભાઈ બહુ વાત કરીને ધર્મમાં કોઈ બેન ને ભાઈ નો હોય ને કોઈ બેન ને ભાઈ નો હોય. મને ભરણભાઈ વાત કરી, મન કે બા મારા હાથ હાથ દીકરી છે અને કદાચ મારી દીકરી ના હારા નરહા કામ આવે બાપ ભાઈ ક્યારે સાંભળે. અટાણા દીકરી રોવે છે ને ભાવેશભાઈ, કોઈ ગુણ ને રોવે છે કે બાપ મારા હારા નરહા કામ આવે. પેલા તો પૂનમ નો તહેવાર આવે, રક્ષાબંધન નો તહેવાર હોય અને જેનો ભાઈ નો હોય ને એ દીકરી બહુ રોવે ભાઈ. એ દીકરી રોતી રોતી હાથમાં કંકાવટી હોય, હાથમાં રાખડી હોય, કોને રાખડી બાંધવા જાય. તેથી બાપ કોઈને ભાઈ નો મળે ને તેથી કુવા ને કાંઠે આવી અને મારા દાદા ભદ્રેશભાઈ ના ખાંભીએ ઢીલું કરી અને ભલા માણસ લાંબો હાથ કરો અને ખાંભી માંથી જો લાંબો હાથ બહાર ન કાઢે ને તો મારા દાદા ભદ્રેશ ને ખોટ લાગી જાય બાપ. લે ભાઈ ભાઈ, આ તારો બાપ તારા પગમાં પડ્યો છો, એનાથી થઈ નો થઈ રહી નો રહી. સાગર બાપ કેવું હોય, બાપ કેવું હોય ને કહી લે બાપ. કુવા માતી જોડી માનાજી હાથ વર્ષ ની ઉમર બોલો બાલો રાજા મરીના કારણ કે દેદી જોડી માં નાખીને બહાર કાઢે ને હાથ વરસ ની ઉમર મારી નાદ જેની હાથ વરસ ની ઉમર આને ફૂલડા કરવા ગયા કહેવાય ભાઈ. વાડી ના ફૂલડા તે
દી જાખા પડી ગયા આમ જોયું ખોળિયામાંથી પ્રાણ નીકળી ગયો પણ પોતાનો બાપ ગાંડો બની ગયો પોતાની માં મારે રામ લખમણ જોડી વિખુટી પડી ગઈ મારે રામ લખમણ બાપ મારો દીકરો વયો ગયો મારો સલૈયો વઈ ગયો ગાંડા નવાજ બની ગયા પણ બાપ મર્યા વાહે ક્યાં કોઈ મરી જાય છે પણ જિંદગીનો ડાગ રહી જાય ભાઈઓ એની યાદ રહી જાય આપણો દીકરો અમારા ભદ્રેશભાઈ જેને લાડ લટાવવાના હતા જે રોજ રમકડા માંગે રોજ ભાગ માંગે વિનુભાઈ એને દુનિયા કઈ જોઈ નથી એને જેને મનના ઓરતા અધૂરા રહી ગયા એ વહી ગયા ને હવેશભાઈ તઈ મારી નાદ મનના ઓરતા રહી ગયા જગત બધાને ખબર છે હવા હોય તો ભૂલ્યો નાગ બની અને વાડીમાં બાપા ભાઈ આવીને બોર્યા હમ આવીને બોરે જ્યાં ડોલવા માંડે બાપા મને રમાડી ને હું કાળો તો નાગ બની આ વાડીમાં રખડું છું મને રમાડ અને મને હાથમાં લઈ લે તારા હાથની માલ બધો રમવું નહીં ને તો મને ભદ્રેશિયા ને ખોટ લાગી જાય બાપ આમ જાય આમ હામા મળે આમ જાય આમ હામા મળે તે દે ભદ્રેશિયો મારી નાય આ વાડી ની માલી બાપ નાગ બની ડોલવા મળે વળી પાસે ના બાપા ઘરે વહી જાય કુવા ના કાંઠે આવી મારી નાય આ જગ્યા ઈ જગ્યા મારો બાપ હવારે કઈ આવશે બાપ મારો બાપ કઈ આવશે વાંચો ને બે કોક તો બાપ વાત જોવે આ તો દીકરો વાત જોવે હો ભાઈ શું લેવા જો જીવતો હોય તો રમકડા મંગાવે ભાગ મંગાવે બાર ગામ બાપ જાય ને એટલે એમ કે બાપા મારી હાટો આ રમકડું લેતા આવ્યો મારી હાટો આ રમકડું લેતા આવ્યો બાપ બાબા મારી હાજુ આ લેતા આવજો પણ મારી નાય એને ધ્યાન નો દીધી ને પછી હવા વેદની નાગડી બની મારી નાગડી હાથ દિવસ સુધી ખાલી કરીએ છે ફોન માંડી અને બાપ બેઠો હવે તો મને ઓળખ મને ભદ્રી છે ને હવે તો ઓળખ મને કિશોરિયા માને થાય હો ભાઈ જેનો ખોલા નો ખૂંદ નારો વયો જાય કોઈ બેન ને ભાઈ વ્યો જાય કોઈ માને દીકરો વ્યો જાય કોઈ બાપ ને દીકરો વ્યો જાય
કોઈ બેન એમ કહેતી હોય બાપ મારો મારી જાયો વીર ગયો ગયો, કોઈ બાપ એમ કહેતો હોય મારો ખોળાનો ખંદનાર ગયો ગયો, કોઈ મા એમ કહેતી હોય બાપ મારી રોટલી નો માંગનાર મારું બહુ મારી દુખી ચલે બધા કામ એના કરી નાખ્યા પણ બાપ કે મારા બે હું છે બાપા હું તમારી પાસે કઈ માંગતો નથી, મારે કઈ જોતું નથી, પણ મારી નાત હજી હાલમાં વિનુભાઈ આ પટેલ ના માણસો છે ને આજુબાજુના વાડી વાળા અને એને ખબર છે 12 વાગે ને અને કુવામાં બેઠો બેઠો રોતો હોય ભાઈ રાજે તો ઘરે વહી જાય બાપ, પણ તેથી નાનું બાળક હોય એને મૂકીને વહી જાય કેટલું રોવે, મન જગત મૂકીને મન વહી ગઈ મન મને ભદ્રેશિયા ને 12 વાગે રોવે તઈ માણસો એટલું કીધું કે ભાઈ કિશોરભાઈ તારી વાડીની માલિકા કોઈ છોકરા રોવે છે, એકવાર બહુ લાગે દેખાડો દીધો ને અને ખાલી કાંકરી મરાઈ ગઈ ને આખા કુવામાં નકરા નાગ મારી નાય અનેક નાગ ના દર્શન થયા મારા કિશોરિયા, મેં તને ક્યાં દુઃખ દીધો છે, મેં મારા પહોળાને ક્યાં વેડ્યા છે, હું તો રક્ષણ કરું છું અને મારી માથે કાંકરીનો ઘા કર્યો, પણ બાપ દેદી માણસો કહેતા હતા કે ભાઈ ના વાડીમાં છોકરો રોવે છે, દેદી પૂછ્યું કે ભાઈ લે તારે શું મનના વોરતા છે, બાપા મને જે કુવાને કાંઠે થી હું પડી ગયો હતો ને તારી બીનું રોવે છો તો ખરો વર્ષે જો દીકરા જેવા દાન ન દઉં તેમને ભદ્રેશિયા ને ખોટ લાગી જાય બાપ, તું કેતો તો બાપા મને બિહાર આ કુવાના કાંઠે
અને મારી નાત નો આજે કે માલ બધો મેળાવડો કરી અને નવરંગો માંડવો ના છે તો હું તને હોકારવા ન દઉં ને તે મને બદલીશા ને ખોટ લાગી જાય લે બા હાલ હાલ મારી વસ્તી મારી દેવી ઉભા રાખી ઉભા રહેજો તો મારી દેવી ને એકથી ઠીક ન કરાવ મારી દેવી કવર ભાઈ કે છે ને તો પાવે થી પાછી નો વાળું ને તે મને બદલીશા ને ખોટ લાગી જાય બા પરમણ ભાઈ આવો આવો બહુ થઈ ગયું મારા બાપ પછી પોતાની દીકરી હું કે બાપા તમારા કપડા નથી બદલાવા ના બેટા પણ મામા અત્યારે નો માંગે તઈ ક્યારે માંગે મારી નાથ તઈ કેદી માંગે અને જગત ને વિનુભાઈ કોઈને ખબર હોય કે ન હોય પણ ભાવેશભાઈ આપણી નજર હોય અમારા પરમણભાઈ લગર વગર લુગડા પહેર્યા હતા ને બા આવો પ્રસંગ આવ્યો મારી નાથ કોઈએ ન કીધું પણ એ દીકરીઓ કીધું બાપા એટલે મિત્રો આ ભદ્રેશભાઈ ની બહુ સેવા કરી છે એને પોતાના બાપ નો હરખ નતો ને એટલો હરખ અમારા પરમીનભાઈ ને હતો કે ભાઈ શું લેવા વિનુભાઈ પોતાના બાપ ને ઓરખ નતો ને એટલો ઓરખા માનવામાં પરવીનભાઈ નતો શું લેવા કે ભાઈ મારા હાથા દીકરીઓ છે અને ગમે એમ તો મારી દીકરીનો ભાઈ થાય ભદ્રેશભાઈ મારી દીકરીઓ નો મામેરીઓ બન મારી ના કદાચ ના તો કુટુંબ છે બાપ મારી દીકરીઓના કોઈ પ્રસંગ એવા આવે કોઈ હસવા ન જાય ને તેથી બાપ મેં ની સેવા કરી હોય ને અને કદાચ મારી દીકરીઓ પોકાર કરે ને એની વાર જ ને ઉભો રે મારી નાથ મારો વાલો વિહામો મરાસડા
દીકરાના દાન ન દેવાનું ને મારી દેવી પાસે ભદ્રેશ ને ખોટ લાગી જાય બાપ.